गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, हवे आपणे नवो महीनो शुरू थयो। कयो महीनो शुरू थयो? फेब्रुआरी शुरू थयो ने। तो हवे नवा महीनामां आपणे आपणा गुजराती विषयमां एटले के तमारी कलरवनी बुकमां आपणे नवो पाठ शीखीशुं गुजरातीनो, बराबर। पेज नंबर 95 ઉપર જો આ નવો પાઠ છે આપણો, નવમો પાઠ, પોપટે ખાધી પાકી કેરી। પોપટે ખાધી પાકી કેરી એટલે અહીંયા આપણે એક પહેલાં વાર્તા જોવાની છે કે પોપટે પાકી કેરી કેવી રીતે ખાધી। જો અહીંયા ચિત્રમાં એક પોપટ બતાવેલો છે, અહીંયા એક ઘર છે અને ઘરની પાસે એક આંબાનું ઝાડ છે। કેરી જેમાં ઉગતી હોય એ ઝાડને આંબાનું ઝાડ કહેવાય ને, અને એમાં કાચી પાકી બધી કેરીઓ ઉગે ને। તો ચાલો હવે આપણે વાર્તા સાંભળીશું, મજા આવશે હો બધાને। બધા ધ્યાનથી સાંભળજો વાર્તા। તો ચાલો વાર્તા શરૂ કરીએ। એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી। તેણે આંબા પર કેરી જોઈ, પાકી પાકી। આંબા પર એક કાગડો રહે, પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી, આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ, ભાગી જા। એટલે આ વાર્તામાં આપણે જે આ પહેલો પેરેગ્રાફ વાંચ્યો એમાં શું કહે છે કે એક પોપટ હતો, એને તો બહુ જ ભૂખ લાગી હતી। તો એ બધે શોધતો હોય ને કે ક્યાં ખાવાનું મળશે, તો એણે એક આંબો જોયો તો એના ઉપર તો કેરી હતી અને એ પણ પાકી। તો એને તો મન થયું, ત્યાં ગયો તો આંબા ઉપર એક કાગડો રહેતો હતો, કાગડાએ એનો માળો બનાવીને આંબાના ઝાડ ઉપર રહેતો હશે। તો એણે પોપટને જોઈને કાગડાએ બૂમો પાડવા માંડી કે આ આંબાનું ઝાડ તો મારું છે, અહીંયાથી ભાગી જા પોપટ, ભાગી જા। આપણે પણ એવું કરીએ ને, આપણા ઘરમાં આપણે રહેતા હોય ને કોઈક આપણા ઘર પાસે અજાણ્યું આવે તો આપણે એમ કહીએ ને કે આ અમારું ઘર છે, તમે અહીંયા ના આવશો એમ કહીએ ને। તો આવી રીતે કાગડાએ પણ આવું કર્યું કે અહીંયાથી ભાગી જા। પછી કાગડો શું બોલે, કાં 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 કાં, એવું કાગડો બોલવા માંડ્યો। હવે કાગડો આવી રીતે કાગારોડ કરવા માંડ્યો એટલે પોપટ ગભરાયો। પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો, તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા ઉપર પડી। એટલે કાગડો આવી રીતે પોપટને ભગાડવા માટે શું કરવા માંડ્યો, કાં કાં કાં, કાગડો એવું બોલે ને, ચકલી જેમ ચી 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 એમ બોલતી હોય એમ કાગડો કાં 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 એમ બોલવા માંડ્યો અને એકદમ અવાજ કરવા માંડ્યો। હવે કાગડાનો જે આ કાં કાં અવાજ હોય એને કાગારોડ કહેવાય, શું કહેવાય, કાગારોડ કહેવાય ને। તો આવી કાગારોડથી પોપટ તો ગભરાઈ ગયો કે હવે આનું શું કરવું, આ તો નકરું બોલબોલ કરે છે। પછી પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો, જો અહીંયા ઘર બતાવેલું છે તો એવા ઘરની પાસે ગયો। તો ઘરમાં તો નાના નાના બાળકો રહેતા હોય તો રમતા હોય ને રમકડા અને ફુગ્ગા અને એવું વસ્તુઓથી, તો એમાં એક ફુગ્ગો ઘરની બહાર પડ્યો હશે તો એની નજર એક મોટા રંગબેરંગી ફુગ્ગા ઉપર પડી। હવે એ ફુગ્ગાનું શું કરે છે ચાલો જોઈએ આપણે પાછળના પેજ ઉપર। જો અહીંયા તમને બતાવેલું છે ને, જેમ આપણે વાર્તામાં કીધું એમ, કાગડો પોપટને ભગાડતો હતો અને પોપટ ઘર પાસે ગયો, પછી આ એની નજર ફુગ્ગા ઉપર પડી એટલે પોપટે શું કર્યું, આગળ આપણે વાંચીએ, જુઓ। પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો, તેના મનમાં એક વિચાર આવ્યો। પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી, ફટાક અવાજ થયો, એ અવાજથી કાગડાભાઈ બી ગયા, કાં 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા। તો શું કહે છે આમાં કે પોપટને ફુગ્ગો જોયો એટલે ફુગ્ગાને પોપટ ચાંચમાં લઈ અને આવ્યો આંબાના ઝાડ પાસે પાછો અને આંબાની નીચે બેઠો, તો એના મનમાં એક વિચાર આવ્યો કે હવે આનું કંઈક કરવું જોશે। એટલે પોપટે એના મનમાં વિચાર આવ્યો એટલે શું કર્યું, ઓલો ફુગ્ગો લઈને આવ્યો હતો ને એ ફુગ્ગાની અંદર ચાંચ મારી, આપણે કેમ ફુગ્ગો હોય ને એની અંદર 100 ટાંચણી કે એવું કશું ભરાવીએ એટલે ફુગ્ગો ફૂટે ને, તો પોપટે પોતાની ચાંચ મારીને ફુગ્ગો ફોડ્યો, તો ફુગ્ગો ફૂટે એટલે ફટ એવો અવાજ થાય ને, તો ફટાક એવો અવાજ થયો, તો કાગડાભાઈ તો એ અવાજથી બી ગયા અને કાં 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા, ફુગ્ગો ફૂટ્યો અને કાગડાભાઈ એના અવાજથી બીને ઉડી ગયા। હવે પોપટભાઈને મજા પડી ગઈ, આંબાવાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી, પાકી પાકી મીઠી મીઠી। પોપટભાઈને મજા પડી, મજા પડી ભાઈ, મજા પડી, કેરી ખાવાની મજા પડી, વાહ રે પોપટભાઈ, વાહ વાહ। હવે કાગડાભાઈ તો ઉડી ગયા, હવે એને કોઈ હેરાન કરવાવાળું તો રહ્યું નહીં એટલે પોપટભાઈ તો તરત જ આંબાના ઝાડ ઉપર પહોંચી ગયા।
જો અહીંયા બતાવ્યું છે, કાગડાભાઈ ઉડી ગયા એટલે પોપટભાઈ અહીંયા આંબાના ઝાડ ઉપર પહોંચી ગયા અને પોપટભાઈએ કેરી ખાધી. ભૂખ લાગી હતી ને કેરી સરસ મળી જાય મજાની પાકી પાકીને મીઠી મીઠી, તો પોપટભાઈને તો બહુ મજા પડી ગઈ. એટલે પોપટભાઈ તો ગાવા લાગ્યા, મજા પડી ભાઈ મજા પડી, કેરી ખાવાની મજા પડી. તો પોપટભાઈએ એની બુદ્ધિનો ઉપયોગ કરી અને કાગડાભાઈને બીવડાવી દીધા અને પોતે પણ કેરી ખાઈ લીધી. એટલે પોપટભાઈએ કેટલી સરસ બુદ્ધિ ચલાવી, બરાબર ને? ચાલો હવે આ વાર્તા જે છે એમાં નવા શબ્દો આવ્યા, રંગબેરંગી. રંગબેરંગી એટલે અલગ અલગ રંગોનો ફુગ્ગો હોય, તો રંગબેરંગી એટલે અલગ અલગ રંગોનું હોય એને રંગબેરંગી કહેવાય. સાવ કાળું કે સફેદ હોય તો આપણે એને બ્લેક એન્ડ વ્હાઈટ કહીએ ને, અને અલગ અલગ રંગોનું હોય તો રંગબેરંગી કહેવાય. પછી બીજો શબ્દ છે કાગારોળ. કાગારોળ એટલે કાગડાનો અવાજ હોય ને, કાં 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 એ સતત બોલ બોલ કરે કાગડો, કાં કાં, એને કાગારોળ કહેવાય. પછી ફટાક. ફટાક એટલે ફુગ્ગો ફૂટવાનો અવાજ, હમણાં જ આપણે જોયું ને પાઠમાં. સમજાઈ ગયા નવા શબ્દો? હવે એના ઉપરથી આપણે અહીંયા જવાબ આપવાના છે પ્રશ્નોના. માં પહેલો પ્રશ્ન છે, આંબા ઉપર કોણ રહેતું હતું? જવાબ આપો જોઈ. હા, આંબા ઉપર કોણ રહેતું હતું? કાગડાભાઈ રહેતા હતા ને. તો આપણે જવાબમાં શું લખવાનું? જો મેં અહીંયા લખ્યું છે કે આંબા ઉપર કાગડો રહેતો હતો. આવી રીતે આખા વાક્યમાં જવાબ લખવાનો. તમારે પણ તમારી બુકમાં, આજ બુકમાં લખવાનું આવશે. લખશો ને બધાય, લખજો સરસ રીતે. પછી બીજો પ્રશ્ન છે, કાગડાએ કોને ભગાડ્યો? વાર્તા સાંભળી હતી ને આપણે, તો એમાં કાગડાએ કોને ભગાડી દીધો હતો? પોપટને ભગાડ્યો હતો ને. તો અહીંયા જવાબમાં આપણે જો મેં લખ્યું છે એમ તમારે પણ લખવાનું, કાગડાએ પોપટને ભગાડ્યો, બરાબર? આવી રીતે તમારે પણ લખવાનું. પછી ત્રીજો પ્રશ્ન છે, કાગડો શાથી ઉડી ગયો? કાગડો શું કામ ઉડી ગયો? તો ફુગ્ગો ફૂટવાના અવાજથી બીને કાગડો ઉડી ગયો, એટલે જ ઉડ્યો હતો ને, ફુગ્ગો ફૂટ્યો ને એનો અવાજથી બી ગયો એટલે ઉડી ગયો. તો તમારે પણ આવી રીતે અહીંયા જવાબમાં મેં લખ્યું એવી રીતે લખવાનું કે ફુગ્ગો ફૂટવાના અવાજથી બીને કાગડો ઉડી ગયો. ચાલો હવે બાજુના પેજ ઉપર આપણને શું આપેલું છે, ઓળખો અને રંગ પૂરો. આ ચિત્ર શાનું છે? ભમરડાનું, બરાબર? અને નીચે ભમરડાનો ભ પણ લખેલો છે. તો આની અંદર અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ અક્ષરો આપેલા છે, તો એ અક્ષરોમાંથી આપણે ભમરડાનો ભ હોય એ ઓળખીને એની અંદર રંગ પૂરવાના. તો જો આમાં અહીંયા ભ છે, પછી અહીંયા છે અને અહીંયા છે, આ ત્રણ જગ્યાએ ભ છે, તો જેમાં ભ લખેલા છે ને એ રાઉન્ડમાં જ તમને ગમતો કલર પૂરવાનો છે. ત્યાર પછી અહીંયા યજ્ઞનું ચિત્ર આપેલું છે અને નીચે યજ્ઞનો ય આપેલો છે, તો આની અંદરથી ય શોધવાનો. જો અહીંયા ય છે એક, અહીંયા બીજો, અહીંયા ત્રીજો ને અહીંયા ચોથો, અહીંયા ચાર ય આપેલા છે, એની અંદર આપણે મનપસંદ કલર પૂરવાનો છે. પછી અહીંયા ધજાનું ચિત્ર આપેલું છે અને ધ આપેલો છે, તો આમાંથી પણ આપણે ધ શોધીને કલર પૂરવાનો છે. જુઓ, આમાં અહીંયા ધ છે, અહીંયા ધ છે અને અહીંયા ધ છે, આ ત્રણ જ જગ્યાએ ધ છે. પાછું આ ન પૂરતા, આ તો ઘરનો ઘ છે જો, એટલે આમાં કોઈ કલર ન પૂરે. અહીંયા એક, અહીંયા બે અને અહીંયા ત્રણ જ ધ છે, એટલે એમાં મનપસંદ કલર પૂરવાના છે. પછી છે અહીંયા ફુગ્ગા આપેલા છે ને, રંગબેરંગી ફુગ્ગા, તો ફુગ્ગાનો ફ થાય એટલે અહીંયા ફ આપેલો છે, તો આમાંથી આપણે ફ શોધીને કલર પૂરવાનો છે. તો જો એક અહીંયા પીળા ફુગ્ગામાં, એક અહીંયા પોપટી કલરના ફુગ્ગામાં અને એક અહીંયા ગુલાબી કલરના ફુગ્ગામાં ફ આપેલો છે, બાકી ક્યાંય ફ નથી, આ ત્રણ જગ્યાએ જ છે. તો એમાં તમારે તમારો મનપસંદ કલર પૂરવાનો છે. ત્યાર પછી પાછળનું પેજ જુઓ, એમાં તો એક રમત આપી છે. આમાં આપણે કશું કરવાનું નથી, પણ તમે જ્યારે નવરા પડો ત્યારે આ રમત રમવાની છે. તમે રમતા તો હશો જ ઘરે. કઈ રમત છે? જો આવરે કાગડા કઢી પીવા, તમે રમો છો ને આવી રમત? બધા રાઉન્ડમાં બેસી જાય, પછી એક જણ દાવ આપવા માટે જાય અને ઊંધા ફરીને આંખ બંધ કરીને ઊભા રહે, અને પછી એક કાંકરી હોય કે કશીક કોઈક વસ્તુ નાની એવી હોય એ કોઈ પણ એક જણું સંતાડી દે આ રાઉન્ડમાં બેઠેલામાંથી, અને પછી સંતાડેલી વસ્તુ છે એ કોઈને ખબર ન પડે એવી રીતે એ રાખી દે, અને પછી બધા લોકો એકસાથે બોલે કે આવરે કાગડા કઢી પીવા, મારામાં કાંકરી ખૂંચે છે, સોનાની કાંકરી ખૂંચે છે. આવું બોલવાનું સંભળાય એટલે આ જે દાવ આપનાર ગયેલો વ્યક્તિ હોય એ આવી અને આમાંથી શોધી કાઢે કે કોની પાસે એ વસ્તુ છે, અને બધા એક જ સરખું બોલે ને એક જ સરખી આવી રીતે પગ રાખીને એક્શન કરતા હોય.
એટલે શોધવાનું થોડુંક મુશ્કેલ થઈ જાય, પણ છતાં પણ જો એ શોધી અને સાચું બોલે તો જે જે વ્યક્તિએ કાંકરી સંતાડી હોય એનો દાવ આવે, અને જો એ ખોટું બોલે તો આ વ્યક્તિનો ફરીથી દાવ આવે. આવી રીતે રમત રમવાની હોય છે, તમને ખ્યાલ જ હશે. તો તમારે આ રમત રમવાની છે, આમાં આપણે અહીંયા કશું કરવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે મજા પડીને વાર્તા સાંભળવાની, તો તમે પણ ઘરે આ વાર્તા એક વખત વાંચજો, સાંભળજો, અને એના ઉપરથી જે આ પ્રશ્નોના જવાબ છે અહીંયા લખવાના છે તમારે આ જ બુકમાં, કલરવની બુકમાં, બરાબર, અને અહીંયા કલર પૂરવાનો છે. તો આટલું બધા કરશો ને, સારું, ચાલો ત્યારે આવજો.